ભગવાન શિવ પાસે લલાટે ચંદ્રમા, ગળામાં ફણીદાર સર્પ અને ભુજામાં ત્રિશુલ હંમેશા જોવા મળે છે. આજે આપણે આ ફણીદાર સર્પ એટલે નાગની વાત કરવાના છીએ. વાસુકી નાગના કયા કયા કાર્યોથી ભગવાન શિવે તેને પોતાના ગળાનો હાર બનાવી આટલા સમીપ રાખ્યા અને સાથોસાથ જગત આખું જેનું પૂજન કરે એ નાગરાજ વાસુકી વિશે જાણીએ. નિસર્ગ પંડ્યા સાથે સનાતન સંદેશના માધ્યમ દ્વારા. જ્યારે સ્વર્ગના રાજા ઇન્દ્રને પોતાના અહંકારના ફળ સ્વરૂપ મહર્ષિ દુર્વાસા દ્વારા શ્રાપ મળ્યો કે તારું આ રાજાનું પદ પ્રતિષ્ઠા છીનવાઈ જશે, ત્યારથી સતત દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ ચાલતું રહેતું. શુક્રાચાર્યજી રાક્ષસ પક્ષે તેમના ગુરુસ્થાને હોવાથી જ્યારે પણ દેવો દાનવોનો સંહાર કરતા શુક્રાચાર્યજી મૃત સંજીવની વિદ્યાના પ્રભાવથી એમને સજીવન કરી દેતા હતા. મિત્રો, ઇન્દ્રને મળેલ શ્રાપ અને શુક્રાચાર્યજીની દૈત્યગુરુ બનવાની કથાના વિડીયો સનાતન સંદેશના પ્લેલિસ્ટમાંથી મેળવી જરૂરથી સાંભળશો, વાતની સમગ્રતાનો ખ્યાલ આવશે. અને આ જ કારણોસર ઇન્દ્ર વગેરે દેવો સાથે મળી આના નિરાકરણ માટે જ્યારે બ્રહ્માજી અને વિષ્ણુજી સમક્ષ પ્રાર્થના કરે છે, ત્યારે ફળ સ્વરૂપે ભગવાન ઇન્દ્ર વગેરે દેવોને જણાવે છે કે મૃત સંજીવની વિદ્યાના સમકક્ષ અમૃત મેળવવા માટે તમારે દાનવો સાથે મળીને સમુદ્ર મંથન પ્રક્રિયા હાથ ધરવી પડે, માટે તમારે સર્વપ્રથમ દાનવોનો સહકાર પ્રાપ્ત કરવો પડે. અહીંયા દેવો માટે સૌથી મોટી પરીક્ષા હતી, કારણ કે જો દેવ અને દાનવ ભેગા થાય તો જ સમુદ્ર મંથન શક્ય બને અને એના ફળ સ્વરૂપ અમૃતની પ્રાપ્તિ થાય. દાનવો પાસે શુક્રાચાર્યજીની મૃત સંજીવની વિદ્યા હતી જ, માટે દાનવોને દેવો સાથે એકમત કરવા દેવોએ દાનવોને જણાવ્યું કે આપની પાસે વિદ્યા છે, વિદ્યાના જાણકાર એવા ગુરુને થઈ જાય તો શું, માટે અમૃત જરૂરી છે દેવો અને દાનવો બંને માટે. આ વાત દાનવોએ સ્વીકારી સ્વાર્થવશ સમુદ્ર મંથનની મંજૂરી આપી સહભાગી થવા તૈયાર થયા. ત્યાર પછી આ બધા દેવ અને દાનવો સમુદ્ર પાસે ગયા, પર્વત દેવ મેરુ પાસે ગયા અને ખાસ કરી નાગરાજ વાસુકીની મદદ માટે પણ ગયા. વાસુકી નાગે જ્યારે જાણ્યું કે સમુદ્ર મંથન માટે પોતાના શરીરનો ઉપયોગ દેવો અને દાનવો દોરડા તરીકે કરવા માગે છે, ત્યારે તેના દ્વારા ઊભી થતી પીડા, તકલીફ, સંઘર્ષનો જરા પણ વિચાર કર્યા વગર વાસુકીએ સંમતિ આપી. આ વાસુકી નાગ કોણ હતા અને તેમને આ કાર્યથી શું લાભ થયો તે જાણીએ એ પહેલાં ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ખાસ ક્લિક કરજો. વાસુકી નાગ એ મહર્ષિ કશ્યપ અને તેમના પત્ની કદરૂથી ઉત્પન્ન શેષનાગ પછીના સંતાન હતા. જ્યારે શેષનાગને વિષ્ણુ ભગવાને પૃથ્વીને તેના 1000 ફેણવાળા માથા પર ટેકવવાની જવાબદારી સોંપી પાતાળલોકમાં મોકલી આપ્યા, ત્યારે નાગયોનીના દરેક જીવની જવાબદારી તેમના ભાઈ વાસુકી પર આવી ગઈ. તેઓ નાગરાજ વાસુકી તરીકે ઓળખાયા. તેઓ ખૂબ જ દીર્ઘદ્રષ્ટા હતા અને શિવના પરમ ભક્ત પણ હતા. નાગવંશના રક્ષણ અર્થે રાજા જરતકારુ સાથે તેમની બહેનના વિવાહ કરાવ્યા હતા અને આ જરતકારુના પુત્ર આસ્તિકે જ જન્મજયે કરેલા નાગવંશ યજ્ઞના સમયે બધા સર્પનાગને સંહારમાંથી બચાવ્યા હતા. આ દીર્ઘદ્રષ્ટા જ્ઞાની નાગરાજ વાસુકી પાસે જ્યારે દેવો અને દાનવો પહોંચે છે ત્યારે સર્વપ્રથમ તેમના વંશના કાર્યોની પ્રશંસા ગણાવે છે. વડીલ ભાઈ શેષનાગનું ઋણ પૃથ્વી ઉતારી નહીં શકે અને વાસુકી સ્વયંએ પણ કૃષ્ણરૂપ વિષ્ણુની સેવામાં હાજર રહ્યા હતા. આવી વાતો દ્વારા તેમની માનવંદના કર્યા બાદ સમુદ્ર મંથનના કાર્યમાં એમની જરૂરિયાત જણાવે છે. નાગરાજ વાસુકી પોતાને થતા અસહ્ય કષ્ટની અવગણના કરતા આ કાર્ય માટે મંજૂરી આપે છે. આ સમુદ્ર મંથનમાંથી કુલ 14 રત્નો મળી આવ્યા હતા.
પરંતુ સૌથી દુષ્કર કાર્ય હતું વિષને ગ્રહણ કરવાનું. આ વિષને જેણે પોતાના ગળામાં ધારણ કરી લીધું અને આ પૃથ્વી તલને થતા નુકસાનમાંથી બચાવવાનું કાર્ય કર્યું દેવોના દેવ મહાદેવ શિવશંકરે. જ્યારે પોતાના સમગ્ર દેહને બંને બાજુથી પકડી દેવો અને દાનવો મેરુ પર્વત ફરતે દોરડાથી માફક ખેંચતા રહ્યા ત્યારે વાસુકીના અંગે અંગમાં લોહીની ટસરો ફૂટતા ઘસરકા પડતા હતા. તો પણ જ્યાં સુધી અમૃતત્વ દેવોને ના મળ્યું નાગરાજ વાસુકી મંથન પ્રક્રિયામાં સહભાગી રહ્યા. આ રીતે જ્યારે વાસુકીએ સમગ્ર સંસારની સુખાકારી અર્થે થયેલા મંથનમાં આપેલ તેમના યોગદાનના ફળ સ્વરૂપે જ મહાદેવ શિવશંકરે મંથનમાંથી પ્રાપ્ત વિષને પોતાના ગળામાં અને નાગરાજ વાસુકીને બહારની બાજુ પોતાના ગળાના આભૂષણ સમૂહ સ્થાન આપ્યું. ત્યારથી જ નાગરાજ વાસુકી શિવશંકરના ઘરે વીંટળાયેલા રહે છે. શિવની સાથોસાથ તેમનું પૂજન પણ કરવામાં આવે છે. તેઓ શિવના અભિન્ન અંગ સમા સદૈવ તેમના સામીપ્યનો સહવાસ મેળવતા રહ્યા છે. માટે જ આપણે શિવશંકરને નાગેન્દ્ર હરાય નામથી સંબોધન આપ્યું છે, જેની શરૂઆત આપણે શિવ પંચાસો સ્તોત્રમાં કરીએ છીએ, જેનો અર્થ થાય છે એવા દેવ જેમના ગળામાં સર્પનો હાર છે. મહાદેવ શિવશંકરના ગળાના અંદરના ભાગમાં વિષ છે અને બહારના ભાગમાં વાસુકી નાગ ગળે આભૂષણની જેમ વિટરાયેલ છે. શું થાય આનો અર્થ? અર્થ જાણીએ એ પહેલા વિનંતી કે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને ખાસ ક્લિક કરો. ગળામાં વિષને ધારણ કર્યું છે. વિષ જો ગળાની ઉપર મગજ પર પહોંચે તો તેની મદ અવસ્થામાં એટલે અહંકાર ભર્યું ગુમાન ભર્યું વર્તન કરવા લાગે. એ જ રીતે વિષ જો શરીરમાં નીચે તરફ જાય તો સમગ્ર શરીરમાં વિષ તત્વ ફેલાઈ જાય. આનો એક અર્થ એ પણ નીકળે છે કે આપણી વાણી ગળામાંથી પ્રગટે છે. વાણીનું ઝેર સાપના ડંખ કરતાં પણ વધારે ઘાતક સાબિત થતું હોય છે. માટે વિષને ગળામાં રાખી આપણે આપણા શરીરની મનની અને સૌથી વધારે જોડાયેલા આપણા પોતાના સ્વજનો મા બાપ અન્ય બીજી કોઈ પણ વ્યક્તિ સાથેની ચર્ચામાં સંબોધનમાં વાણી દ્વારા પણ એ માનસિક સ્વસ્થતાને હાનિ પહોંચાડવાનું કાર્ય ન કરીએ તેની ખાસ કાળજી રાખવાની છે. તૈત્રપ્રોપિષદની અંદર ગીત સંદેશ મળે છે, સત્યમ વદ ધર્મમ ચર, આને આત્મસાત કરીએ, પ્રિય વાણી બોલીએ. કારણ કે સંબંધોની પ્રસન્નતા માટે આપણે સહન કરી જતું કરવાથી અંતે આપણને આપણો આત્મકલ્યાણનો માર્ગ મળે છે. સર્વમંગલની શુભકામનાઓ સહ પ્રભુ ચરણોમાં વંદના. જય ભગવાન.